ગુજરાતમાં કમોસમી વરસાદમાં કેન્દ્ર સરકારે મૃતકો માટે વડાપ્રધાન રાહત ફંડમાંથી રૂપિયા 2 લાખ અને ઇજાગ્રસ્તને રૂપિયા 50,000 આપવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં મંગળવારે ઉનાળામાં ચોમાસું માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ફૂંકાયા બાદ ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન ભારે વરસાદને કારણે વૃક્ષો નીચે દબાવવાથી અને વીજળી પડવાને કારણે લગભગ 9 લોકોના મોત થયા છે, જ્યારે અનેકને ઈજા પહોંચી હતી. જેને પગલે આજે કેન્દ્ર સરકારે મૃતકો માટે વડાપ્રધાન રાહત ફંડમાંથી રૂપિયા 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત પહેલાં ગુજરાતના મૃતકો અને ઇજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મોદીએ ટ્વીટ કર્યું કે ગુજરાતના વિવિધ ભાગોમાં પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેનાથી હું ખૂબ જ દુઃખી છું અને તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના પ્રગટ કરું છું. હાલ તંત્ર આ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જે લોકો અસરગ્રસ્ત થયા છે તેમને જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.